અનોખા મતદાર વાત સત્ય છે, મતની કિંમત છે, પણ મત ફક્ત ગણતરી માટે જ વાત છે. છોટા ઉદેપુરની સંખેડા 139 વિધાનસભા મત વિસ્તારના ડેફા ગામના મતદારો વર્ષોથી મત આપતા આવ્યા છે, પણ જિલ્લો અને તાલુકો બદલાઈ જતો હોય આજે પણ આ મતદારોના મત ફક્ત ગણતરી માટે જ છે. સંખેડા 139 વિધાનસભાના 160 મતદાન મથકોમાં ટેફા મતદાન મથક આવે છે. આ ગામ નર્મદા જિલ્લો અને ગરુડેશ્વર તાલુકામાં આવતું ગામ છે, પરંતુ વિધાનસભા મતક્ષેત્રે 139 સંખેડા છે. વિધાનસભાની ચૂંટણી આવે તો આ મતદારો મતદાન કરે છે, પરંતુ આ ગામના મતદારોની સમસ્યાને લઈને ચૂંટાયેલા ધારાસભ્ય તેમના ગામને ગ્રાન્ટ ફાળવી શકતા નથી, કારણ કે જિલ્લો અને તાલુકો બદલાઈ જતો હોય છે. ધારાસભ્ય ફક્ત ગરુડેશ્વર ટીડીઓને ભલામણ પત્ર લખે છે. હાલ ડેફા ગામના 200થી વધુ મતદારો તેમના મત ફક્ત મતગણતરી માટે હોય અને વર્ષોથી આ ગામમાં વિકાસલક્ષી કામો પૂરતા થયા નથી. ચૂંટાયેલા ધારાસભ્ય અભયસિંહ તડવીએ તેમને લખી આપેલ કામો આજ દિન સુધી થયા ન હોય આ મતદારો રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો આ નસવાડી તાલુકાની મેણ નદી પર વસેલો આ ગામના મતદારો વિકાસલક્ષી કામ તેમના ગામમાં થાય તેવી માંગ કરી રહ્યા છે. અલ્લા રકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. ભીલ છે, અમે એક ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ, પણ આજ સુધી અમે વારંવાર રજૂઆત કરવા તો છતાંય અમે જો વિધાનસભા અમારે નસવાડી તાલુકામાં થાય છે અને લોકસભા આ બાજુ થાય છે, એટલે અમે વારાઘડીએ રજૂઆત કરીએ છીએ ધારાસભ્યને, તો ધારાસભ્ય એવું કહે છે કે તમે જે તમારું લાગતું હોય તાલુકા પંચાયત એમાં રજૂઆત કરો, અને એ લોકો પાસે રજૂઆત કરવા જઈએ તો તમે એ કહે છે કે ધારાસભ્યને રજૂઆત કરો. તમે વોટ તો ધારાસભ્યને સંખેડામાં કરીએ છીએ, તો કામ અમારે ત્યાં લેવા જવાનું, એટલે એ બધું કંઈ કામનો વિકાસ નથી થતો ગામમાં. હવે અમે એવું વિચાર કર્યું છે કે ગામના લોકો બધા ભેગા મળીને કે અમારા ગામમાં જે વોટ આપીએ છીએ એ વોટ વ્યર્થ જ જાય છે, અમારા ગામમાં કોઈ વિકાસ થતો નથી. અમે જે કામની માંગણીઓ કરીએ છીએ અમારી માંગણી પૂરી નહીં થતી, તો પછી વોટ કરવાનો કોઈ મતલબ જ નથી ને, એટલે અમારા વોટ ગણવા પૂરતા જ છે, તો પછી અમે વોટ કરવાનું જ બંધ કરી દઈએ એવું છે.